सभी पत्रांक 151 अनुविवेचन नहीं हमें 56 सुधी नहीं विवेचन पत्रांक 151 आसो 1946 आ पत्र नहीं कोई विचारणा है गोपाल देव जी त्रण प्रकार ना वीर्य प्रणित कर्या त्रण प्रकार ना वीर्य प्रणित कर्या एक महावीर्य बीजू मध्य वीर्य त्रीजू अल्प वीर्य कृपाल के छे के भगवान तीर्थंकर त्रण प्रकार ना वीर्य प्रणित कर्या एक तो महावीर्य महावीर्य महान वीर्य ते केवल ज्ञान प्रगटावे छे महान वीरत्व जोईए परमार्थ मार्ग आराधवामां आवुं वीर्य जोईए केम के हरिनो मार्ग छे शूरानो नई कायरनुं काम जोने आवुं क्षत्रिय वीर्य जोईए माथुं वाडे ते माल काढे प्रभुए कथा कही के एक व्यक्ति एक पुतळो हतो सभा में एमो ऊपर लखेलू के माथू वाढे ते माल काटे बधा जोईने खसी जाए माथू कोण वाढे अने पछी माथू वाढ्या पछी माल मळे तो शू करवो एटले कोई माथू वाढे नहीं एक क्षत्रिय आव्यो एने थयुं के माथू वाढे ते माल काढे एटले एनुं ज आ पुतळानुं माथू वाढुं एमो ज माल हशे एटले एनुं माथू क्षत्रिय स्तरते ज वाढी नाख्युं के एमांथी सोना मोरो निकळे એમ પરમાર્થ માર્ગ માટે તો હરી ક્ષત્રિય વીર્ય જોઈએ કેમ કે ફરી મહાત્માએ કહ્યું સંતોએ હરિરસ મોઘે અમૂલ છે શિરને સાટે વેચાય જી શિરના સાટ્યા રે સંતો જે કરે મહારસ તેને દેવાય જી હરિરસ મોઘે અમૂલ છે હરિરસ આત્મરસ એ કઈ સહેલી રીતે પ્રાપ્ત થાય એવો નથી મોંઘો છે ઘણો અમૂલ્ય છે શિરને સાટે વેચાય શિરને સાટે વેચાય મરણીઓ થાય તે જ પામે કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા શિરને સાટે વેચાયજી શિરના સાટ્યા રે સંતો જે કરે જે સંત પુરુષો શિરના સાટા કરે કે કાં તો કાર્ય પૂર્ણ કરીશું કા દેહ ત્યાગ કરીશું સિરના સાટ્યારે સંતો જે કરે મહારસ તેને દેવાય તેને મહારસ મળે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનો કામ જોને પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવો નામ જોને પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને પ્રથમ પહેલા તો મસ્તક મૂકી અને પછી જ નામ લેવું કેમ કે હરિનો માર્ગ શુરવીરનો છે કાયરનો નથી એમ મહાવીર્ય વડે જીવ સર્વસિદ્ધિ અથવા આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે એટલે અહીંયા ત્રણ જાતના વીર્ય બતાવ્યા મહાવીર્ય મધ્યવીર્ય અને અલ્પવીર્ય પણ આગળ ઉપર બધી કૃપાલની વ્યાખ્યા જે ઉત્તમ ઉત્તમ છે એની કરે છે જેમ કે ત્રણ માંથી મહાવીર્ય લીધું પહેલા તો ત્રણ પ્રકારના વીર્ય બતાવ્યા તેમાં મહાવીર્ય મધ્યવીર્ય અને અલ્પવીર્ય હવે ત્રણેયમાંનું મહાવીર્ય છે ઉત્તમ એના પાછા ત્રણ ભેદ કરે છે હવે ત્રણ પ્રકારે મહાવીર્ય પ્રણીત કર્યું તેમાં સાત્વિક એક સાત્વિક બીજું રાજસી અને ત્રીજું તામસી સાત્વિક વીર્ય સર્વોત્તમ છે સારા ગુણો પ્રાપ્ત કરવા જે મોક્ષ પ્રાપ્તિમાં કારણભૂત છે એ સાત્વિક વીર્ય શ્રેષ્ઠ છે રાજસી વીર્ય એટલે ભોગની ઈચ્છા એમાં પોતાનું સમગ્ર વીર્ય વાપરે ગમે એટલો ભલે શુરવીર હોય પણ એ રાજસી પ્રકૃતિમાં જ પોતાનું બધું જીવન ખોઈ દે ભોગેચ્છામાં તો એ યથાર્થ નથી જેમ કે સોમમ ચક્રવર્તી હતો પણ ભોગો માટે છ ખંડે એને ઓછા પડ્યા 12 ખંડ જીતવા ગયો ભલે એનું વીર્ય બળવાન હતો પણ શું પામ્યો
સાતમી નરક ગતિ. એટલે એવી રાજથી ગમે એટલું વીર્ય હોય પણ એને ભોગમાં વાપરે તો એ દુર્ગતિનું કારણ થાય. તેમજ તામસી વૃત્તિ એ પણ ખરાબ વૃત્તિ છે, જે બીજાને નુકસાન કરીને રાજી થાય એવું વીર્ય હોય તે પણ વ્યર્થ છે. પણ સાત્વિક વીર્ય હોય તે જ ઉત્તમ છે. એટલે ત્રણ પ્રકારે વીર્ય, તે મહાવીર્ય, મધ્યવીર્ય અને અલ્પવીર્ય, પછી મહાવીર્યના ત્રણ ભેદ, તે સાત્વિક, રાજસી અને તામસી. હવે એમાં સાત્વિક મહાવીર્ય શ્રેષ્ઠ છે, એટલે હવે એના પાછા ત્રણ ભેદ કરે છે. ત્રણ પ્રકારે સાત્વિક મહાવીર્ય પ્રણીત કર્યું ભગવંતે. તેમાં પહેલું સાત્વિક શુક્લ, બીજું સાત્વિક ધર્મ અને ત્રીજું સાત્વિક મિશ્ર. સાત્વિક વીર્ય શ્રેષ્ઠ છે, એમાં પણ સાત્વિક શુક્લ સર્વથી શ્રેષ્ઠ છે. શુક્લ ધ્યાનની શ્રેણી ક્યારે ઉપડે છે? આઠમા ગણ સ્થાનકથી. એટલે એ સાત્વિક વીર્ય, એ મહાવીર્ય, સાત્વિક મહાવીર્ય સર્વોત્તમ. તેનાથી ઉતરતું બીજું સાત્વિક ધર્મ, એટલે એમ લાગે છે કે ધર્મ ધ્યાન એ સાતમા ગુણસ્થાન સુધી છે, આઠમાંથી શ્રેણી છે. પછી ત્રીજું સાત્વિક મિશ્ર છે, તે ઉપશમ શ્રેણી જે અગિયારમાં સુધી ચઢીને પણ એને પાડે એ કદાચ એમાં હશે. જે ત્રણ પ્રકારે સાત્વિક મહાવીર્ય, તેમાં પહેલું સાત્વિક શુક્લ, બીજું સાત્વિક ધર્મ અને ત્રીજું સાત્વિક મિશ્ર. હવે ત્રણેયમાં સાત્વિક શુક્લ સર્વશ્રેષ્ઠ, તેના પાછા ત્રણ ભેદ. ત્રણ પ્રકારે સાત્વિક શુક્લ મહાવીર્ય પ્રણીત કર્યું, તેમાં પહેલો ભેદ શુક્લ જ્ઞાન, શુક્લ દર્શન અને શુક્લ ચારિત્ર એટલે શીલ. સર્વથી શ્રેષ્ઠ કહ્યું સાત્વિક શુક્લ, એને પાછા ત્રણ ભેદ. તેમાં એ સાત્વિક શુક્લના ત્રણ ભેદમાં પહેલો શુક્લ જ્ઞાન, પછી શુક્લ દર્શન અને પછી શુક્લ ચારિત્ર. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ ત્રણેયની એકતામાં જ મોક્ષ છે. પછી સાત્વિક ધર્મ બે પ્રકારે પ્રણીત કર્યા, શીલ એટલે ચારિત્ર. ચારિત્ર લખીને જ આગળ કંસમાં શીલ કર્યું છે. શીલ એટલે આત્મા સ્વભાવ, એટલે ચારિત્ર પણ સ્વભાવ છે, યથાખ્યાત ચારિત્ર. એટલે અહીંયા શીલ શબ્દ શુક્લ ચારિત્ર એમ લખીને પછી કૌંસમાં શીલ લખ્યું છે. હા, ચારિત્ર કહો કે શીલ કહો, એક જ છે. હવે સાત્વિક ધર્મ બે પ્રકારે પ્રણીત કર્યો, તેમાં પહેલો પ્રશસ્ત અને બીજો પ્રસિદ્ધ પ્રશસ્ત. એક પ્રશસ્ત એટલે એમ લાગે છે કે શ્રાવક ધર્મ, અને પ્રસિદ્ધ પ્રશસ્ત તે રાજમાર્ગ મુનિ ધર્મ. સાત્વિક ધર્મ બે પ્રકારે પ્રણીત કર્યો ભગવંતે, જેમ શ્રાવક ધર્મ અને મુનિ ધર્મ. ભગવંતે બે પ્રકારે ધર્મ ઉપદેશ્યો, અંશે અને સર્વાંશે. તે પ્રશસ્ત શ્રાવક ધર્મ અને પ્રસિદ્ધ પ્રશસ્ત તે રાજમાર્ગ મુનિ ધર્મ, એ પણ બે પ્રકારે પ્રણીત કર્યો. એટલે એ ધર્મ પણ બે પ્રકારે પ્રણીત કર્યો, વળી નીચે કહે, એક પન્નતે અને બીજું અપન્નતે. એટલે એમ લાગે છે કે કેવલી પન્નતો ધમ્મો, કેવલી પ્રરૂપિત ધર્મ એ પન્નતે, અને અપન્નતે શું? તો કે આચાર્ય ભગવાન શ્રી તીર્થંકર દ્વારા ઉપદિષ્ટ ધર્મનો જ આશ્રય લે છે, પણ નવો ધર્મ પ્રણીત કરતા નથી, તે અપન્નતે, એ પ્રરૂપિત નહીં કરે. તીર્થંકર ભગવંતો ઉપદિષ્ટ ધર્મનો જ આશ્રય લઈ અને આચાર્ય ભગવંતો ધર્મ પ્રવર્તાવે, પણ પોતે ધર્મ સ્થાપે નહીં. હા, પોતે પ્રણીત કરે નહીં નવો, એટલે એ અપન્નતે. પન્નતે અપન્નતે, સામાન્ય કેવળી તીર્થંકર એ અર્થ સમર્થ છે એમ લખ્યું છે. એટલે સામાન્ય કેવળીએ કેવળ જ્ઞાન વડે જાણ્યું, કે તીર્થંકર ભગવંતે કેવળ જ્ઞાન વડે જાણ્યું તે જ સાચો ધર્મ. કેવળી પ્રરૂપિત ધર્મ કયો? કેમ કે કેવળ જ્ઞાન થયું એટલે વસ્તુનું વાસ્તવિક તત્વ શું છે એમના ધ્યાનમાં આવી ગયું બધું. અથવા તીર્થંકર ભગવાન પણ કેવળી છે, એટલે સામાન્ય કેવળી એ કેવળ જ્ઞાન વડે જાણ્યું,
કે તીર્થંકર ભગવંતે કેવળ નામ વડે જાણ્યો તે સાચો ધર્મ. આનો વાસ્તવિક અર્થ જે કૃપાલદેવના નામમાં હોય તે વિવેચન છે નહી, એટલે કાલે આપણે આ રીતે વિચારીશું. આ રીતે આ પત્રાંક 151 પૂર્ણ થયો. વચનામૃત પત્રાંક 152 વવાણિયા આસો સુદ 11 શુક્ર 1946. આ પત્ર સ્વભાગભાઈ ઉપર છે. એમાં પરમકૃપાલે લખે છે, આજે આપનું કૃપા પત્ર મળ્યું, સાથે પદ મળ્યું, સરવાર સિદ્ધની જ વાત છે. જૈનમાં એમ કહે છે કે સરવાર સિદ્ધ મહાવિમાનની ધ્વજાથી 12 યોજન દૂર મુક્તિ શિલા છે. કબીર પણ ધ્વજાથી આનંદ પામી ગયા છે. તે પદ વાંચી પરમાનંદ થયો. પ્રભાતમાં વહેલો ઉઠ્યો, ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્ત્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું અને મૂળ પદનું અતિશય સ્મરણ થયું. એક તાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દે કેમ કરી શકાય. દિવસના 12 બજા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તો તેવો ને તેવો જ છે, પરંતુ બીજી વાર્તા નાનની કરવામાં ત્યાર પછીનો કાળક્ષેપ કર્યો. કેવળ જ્ઞાન હવે પામશું 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 રે, કેવળ જ્ઞાન હવે પામશું, એવું એક પદ કર્યું. હૃદય બહુ આનંદમાં છે. કૃપાલદેવ સ્વભાગભાઈને લખે છે કે આજે આપને કૃપાપત્ર મળ્યું, સાથે એક પદ મળ્યું. તેમાં કે છે, જે વાત લખી છે કે કબીરદાસજી એ ધજા જોઈને રાજી આનંદ પામ્યા છે, સર્વાર સિદ્ધિ વિમાનની ધ્વજા જોઈને, તો કે સર્વાર સિદ્ધિ વિમાનની વાત જૈનમાં છે. સર્વાર સિદ્ધની જ વાત છે, એટલે સર્વાર સિદ્ધિ વિમાનની જે વાત છે જૈનમાં. એમ કહે છે કે સર્વાર સિદ્ધ મહાવિમાનની ધ્વજાથી 12 યોજન દૂર મુક્તિ શિલા છે. સર્વાર સિદ્ધ વિમાન 5 વિમાનો છે, 5 અનુત્તર વિમાન, ઉપર 12 દેવલોક, તેના ઉપર 9 ગ્રેવિક વિમાન, તેના ઉપર 4 ખૂણે 4 અને 1 વચમાં, એ 5 વિમાનો છે, 5 અનુત્તર વિમાન કહેવાય. એમાં સમ્યક દ્રષ્ટિ જીવો જન્મે, પણ વચ્ચેનું જે સર્વાર સિદ્ધ વિમાન છે તેમાં તો એકાવતારી જ હોય. ત્યાંથી સિદ્ધો મનુષ્ય ભાવ લઈને મોક્ષે જનારા જીવો સર્વાર સિદ્ધ વિમાનમાં હોય. હવે ત્યાંથી ઉપર 12 યોજન દૂર મુક્તિશિલા છે, અને કબીરદાસજી પણ એ સર્વાર સિદ્ધિ વિમાનની ધ્વજાથી ધ્વજાને જોઈ હશે, એટલે કે છે એમની કબીરદાસજીને પણ આત્માની નિર્મળતાથી તે ધ્વજા દેખાઈ હશે, એટલે એ પણ એ ધ્વજાથી આનંદ પામી ગયા છે. તો તે પદ વાંચી અમને પણ પરમાનંદ થયો, અને પ્રભાતથી ઉઠ્યો છું, ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્ત્યા જ કરે છે. કૃપાલ કે અમને પણ અપૂર્વ આનંદ વર્ત્યા કરે છે. તેમાં વળી આ પદ મળ્યું, એટલે મૂળ પદનું અતિશય સ્મરણ થયું. સર્વ સુખનું મૂળ એવો આત્મા, તેનું અમને અતિશય સ્મરણ થયું. તેમાં ઉમેરો થયો, એક તાન થઈ ગયું. એ આત્મ સુખમાં અમારું મન એકાકાર થઈ ગયું, એક તાર થઈ ગયું, એટલે લીન થઈ ગયું. તે પદ વાંચી પરમાનંદ થયો. પર પ્રભાતમાં વહેલો ઉઠ્યો, ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્ત્યા જ કરતો હતો. તેવામાં આ પદ મળ્યું અને મૂળ પદનું અતિશય સ્મરણ થયું. એ નિમિત્તે અમને આત્મ પદનું, આત્મ સુખનું અત્યંત સ્મરણ થયું અને મન એક તાન થઈ ગયું, આત્મામાં લીન થઈ ગયું, આત્મ સુખમાં એક તાનતા થઈ ગઈ. તેવામાં એક તાન થઈ ગયું.
एकाकार वृत्ति नो वर्णन शब्दे केम करी सकाय। हमने जे आत्मा मो एकतांता लीनता थवाती जे सुख अनुभव मा आव्यू तेनु वर्णन शब्दे केम करी सकाय। शब्दों हूँ तमने कागल मा एनु वर्णन शू लखी सकू। ये आत्म सुख ते तो अनुभव गोचर मात्र रियू ते ज्ञान जो अनुभव नो विषय छे। ये वाणी गोचर नथी अनुभव गोचर छे। दिवसना 12 वाग्या सुधी रही जे एकतान पण दिवसना 12 वाग्या सुधी तो रही अने अपूर्व आनंद तो तेवो ने तेवो छे। हजी पण अपूर्व जे आनंद अमने आव्यो ते तो के जे हजू पण एवो ने एवो छे। पण एकतान ता 12 वाग्या सुधी रही। परंतु बीजी वार्ता नाननी करवामां त्यार पछीनो कालक्षेप कर्यो। 12 वाग्या पछीनो जे समय ए पछी ज्ञान वार्ता करवामां ज्ञान संबंधी वातचीत करवामां बाकीनो कालक्षेप कर्यो एटले समय व्यतीत कर्यो। पण ए आनंद थी अमने एवो मनमां एवुं नक्की थई गयुं के हवे केवल ज्ञान जरूर पामीशुं 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 ज। तेथी के छे केवल ज्ञान एवुं एक पद कर्युं। केवल ज्ञान हवे पामसू 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 रे केवल ज्ञान हवे पामसू एवं पोताना मनमय आत्मानुभवथी दृढ़ थयुं एटले एवुं एक पद लख्युं। हृदय बहु आनंदमां छे आत्मानंद जे सर्वोपरि सुखानंद छे ए तो ज्ञानी ज अनुभवे छे। जे जाणे ते माणे ने माणे ते ज वखाणे। પણ એ અનુભવનો વિષય હોવાથી કોઈને એ વાત કેવો આનંદ કઈ કહી શકાય નહીં। એટલે જ્ઞાન કૃપાલદેવે પણ આપણને કહે છે આ બધું જાણો કરો પણ તમે અનુભવો એ વાતને અનુભવમાં લ્યો તો તમે પછી અહીંયાથી ખસતો નહીં। બધું ફીકું લાગશે પછી પણ અનુભવ સુધી પહોંચવું અઘરું છે। પણ અઘરું ગમે એટલું હોય તો એ કર્યા વગર જન્મ મરણથી છુટકારો પણ નથી। એટલે જો જન્મથી સર્વકાળને માટે છૂટવું હોય તો નિરંતર આત્મભાવનું સ્મરણ રાખીને આત્માનો અનુભવ કરો ત્યાં સુધી કે એ ભાવને મૂકો જ નહીં। હંમેશા સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ હું તો સહજ આત્મ સ્વરૂપ છું શુદ્ધ આત્મા છું। કેવો તો કે પરમગુરુ જેવો પંચ પરમેશ્વરી જેવો શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું। અજર અમર અવિનાશી છું દેહાતીત સ્વરૂપ છું। અનંત જ્ઞાન દર્શન સુખવીર્યનો સ્વામી છું। હું કોઈ જેવો તેવો નથી। હું કોઈ પુરુષ કે સ્ત્રી નથી કે ગરીબ નથી ધનવાન નથી વાણીઓ નથી બ્રાહ્મણ નથી હું તો પરમાત્મા છું। નિશ્ચયને જોતા અપ્પા સો પરમપ્પા આત્મા જ પરમાત્મા છે। અને પ્રભુશ્રી વારંવાર આપણને કંઈક દ્રવ્ય દ્રષ્ટિ કેળવો કે જ્યાં દ્રષ્ટિ પડે પહેલા પોતાની યાદ લાવો કે આ બધું દેખાય છે પણ કોણ જુએ આત્મા જુએ આત્મા ન હોય તો કાંઈ નહીં દેખાય। તો હું છું તો આ બધું છે જો હું નથી તો આ કઈ જ નથી બધું જડ છે। ચેતન ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં જ નથી। આત્માનું જે અનંત સુખ છે એ જગતવાસી જીવો અનુભવે તો શું પણ શ્રદ્ધાનમય નથી એ વાત કે આત્માનું વળી સુખ હોય। એટલે કૃપાલ કે વિષયથી આર્થ છે જેની ઇન્દ્રિયો તેને શીતળ એવું આત્મ સુખ આત્મ તત્વ ક્યાંથી પ્રતીતિમાં એને વિશ્વાસ જ ના આવે કે આત્મામાં વળી એવું સુખ રહ્યું હશે। જ્ઞાનીઓને જગતના સર્વ પદાર્થ પ્રત્યે તુચ્છ ભાવ કેમ થાય છે કે થી સંખ્યાત ગણું અથવા અનંત ગણું સુખ અનંત ગણું કહી શકાય કેમ કે જાતિ જુદી છે એવું સુખ પોતે અનુભવ્યું છે માટે બધું તુચ્છ ભાસે છે। એટલે કૃપાલે આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવત છે તણખલા બરાબર છે એવું સુખ તમે સર્વજીવો પામો એવી જ્ઞાની પુરુષની સદા ઈચ્છા છે। એટલે સર્વાર્થ સિદ્ધિની વાત છે આ જે તમે લખ્યું છે। જૈનમાં એમ કહે છે કે સર્વાર્થ સિદ્ધ મહાવિમાનની ધ્વજાથી 12 યોજન દૂર મુક્તિ શિલા છે। કબીર પણ ધ્વજાથી આનંદ આનંદ પામી ગયા છે તે પદ વાંચી પરમાનંદ થયો।
પ્રભાતમાં વહેલો ઉઠ્યો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્ત્યા જ કરતો હતો તેવામાં પદ મળ્યું અને મૂળ પદનું અતિશય સ્મરણ થયું એક તાન થઈ ગયું એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દે કેમ કરી શકાય દિવસના 12 વાગ્યા સુધી રહ્યું અપૂર્વ આનંદ તો તેવો ને તેવો છે પરંતુ બીજી વાર્તા જ્ઞાનની કરવામાં ત્યાર પછીનો કાળક્ષેપ કર્યો પણ હવે મનમાં તક્કી થઈ ગયું છે કે કેવળ જ્ઞાન હવે પામશું 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 રે કેવળ જ્ઞાન હવે પામશું એવું એક પદ કર્યું હૃદય બહુ આનંદમાં છે આત્માનો આનંદ અખંડ રહે જે ઇન્દ્રિયોનું સુખ તો ક્ષણિક ક્ષણ માત્ર જેમ કે ભોજનમાં આપણે સુખ ભાસે જીભ ભરે ત્યાં સુધી એનો સ્વાદ આવે ગળે ઉતરી ગયો કે બસ અને આસક્તિ વાત વિશેષ ખવાઈ ગયું તો પછી અંદરમાં જેની પેટ દુખે ભારે થાય પેટ બેચેનીય થાય પ્રમાદ થાય કઈ કામમાં મન લાગે નહીં એટલે એ બધા એના સાઈડ ઇફેક્ટ થાય એટલે એ વધારાના બીજી અશાંતિ ઉત્પન્ન કરે એટલે ઇન્દ્રિયોનું સુખ છે પરાધીન છે ક્ષણિક છે બાધા સંયુક્ત છે શરીર સારું હોય તો ભોગવાય નહીં તો નહીં અથવા પર પદાર્થ ધનાદિ ન હોય તો એ મેળવી ન શકાય ત્યારે આત્મન સુખ સ્વાધીન શાશ્વત અખંડ રહે એવું એ સર્વથી શ્રેષ્ઠ છે પણ શરૂઆતની ભૂમિકા જેમ દરેકની મુશ્કેલ હોય તેમ એને પ્રથમ ભૂમિકાએ એ મૂંઝવે છે સંયમ પ્રથમ અવસ્થાએ કાલકૂટ વિષની પેઠે મૂંઝવે છે પણ જે બળ કરીને એમાં આગળ વધે તેને વધી સુખ સુખ જ છે આ પ્રમાણે પત્રાંક 152 પૂરો થયો પત્રાંક 153 વવાણિયા આસો સુદ 12 સની 1946 ધર્મેચ્છક ભાઈઓ ત્રિભુવનભાઈ માણેકચંદાદી ખંભાત વાળા ત્રિભુવનભાઈ ઉપર પત્ર લખ્યો છે ધર્મેચ્છક ભાઈઓ તમને ખરેખર ધર્મ કહે આત્મ સ્વભાવ કો તમને આત્મ સ્વભાવ મેળવવાની ખરેખર ઈચ્છાઓ છે માટે તમે ધર્મના ઈચ્છુક છો બધા આવા ભાઈઓ આજે એક તમારું પત્ર પત્તું મળ્યું અંબાલાલ ભાઈનું પત્ર મળ્યું કૌંસમાં લખ્યું છે અંબાલાલનું ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે હવે કૃપાલદેવ બે વાત એમાં લખે છે ત્રણ લીટીનો જ પત્ર છે એમાં લખે ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે ઉદાસીનતા ઉદ આસીન ઉદ એટલે અધર આસીન એટલે બેસવું એટલે ક્યાંય લેપાવું નહીં અનાસક્ત રહેવું વૈરાગ્ય ભાવમાં રમવું તેનું નામ છે ઉદાસીનતા અને જ્યાં ઉદાસીનતા છે ત્યાં એને દુઃખ નથી ઉદાસીનતા નો જ્યાં વાસ સકળ દુઃખ નો છે ત્યાં નાશ ઉદાસીનતા નો જ્યાં વાસ સકળ દુઃખ નો છે ત્યાં નાશ સમજાવ્યાની શૈલી કરી ત્યાદવાદ સમજણ પણ ખરી ઉદાસીનતા નો જ્યાં વાસ થયો જે જીવ વૈરાગ્યમાં નો વાસી થયો તે જીવ હંમેશા આનંદમાં રહે છે રાગ એ છે જ્યાં કોઈ રાગ મોહ થઈ ગયો કે ત્યાં એને દુઃખ આવી જ સમજવું મારા પણ અનુભવ થઈ જાય આ મારા કે એને દુઃખ વળગ્યું જ સમજવું મારું કોઈ નથી હું કોઈનો નથી આવો જે ભાવ ભાવી અને વૈરાગ્ય ભાવમાં જે રમે 12 ભાવનાઓ છે તે વૈરાગ્યની માતા છે વૈરાગ્યને જન્મ આપનારી છે અને વૈરાગ્ય ત્યાગ ના આવે ત્યાં સુધી આત્મજ્ઞાનની ભૂમિકા તૈયાર નથી થતી એટલે આત્મસિદ્ધિમાં કૃપાલદેવ કહ્યું ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન તેને આત્મજ્ઞાન ન થાય વિરક્ત ભાવ તો તત્ક્ષણને સુખ આપે વૈરાગ્ય તો અદભુત વસ્તુ છે એને ખરેખર કોઈ પદાર્થનો નિર્ણય કરવો હોય તો જયારે વૈરાગ્ય ભાવમાં ચિત્ત હોય ત્યારે જ કરવો તો એ સાચો નિર્ણય થાય નહીં તો ભૂલભુલામણી વાળો થાય એટલે ઉદાસીનતા કહો કે વૈરાગ્ય તો એક જ છે એ અધ્યાત્મની જનની છે જનની એટલે માતા
अध्यात्म एटले आत्मा संबंधी नु ज्ञान अथवा आत्म ज्ञान ने जन्म आपवा माटे उदासीनता ए माता समान छे। उदासीनता ए अध्यात्म नी जननी छे। એટલે પ્રભુ શ્રી કહે હંમેશા ત્યાગ વૈરાગ ઉપશમ ને ભક્તિ એ ચાર આત્મજ્ઞાનની ભૂમિકા મેળવવા માટે આધારરૂપ છે। આ મેળવો નહીં તો જ્ઞાની મળશે તો કઈ નહીં વળે। એટલે જ્ઞાની પ્રત્યક્ષ નથી તો તમે એના ઉપદેશ બળે તમારી યોગ્યતા વધારો, અંતરંગ ત્યાગ વધારો, અંતરથી બધું ત્યાગો, બહારથી નહીં, બહારથી અંતવાર ત્યાગ્યું भावना कोई पण अंतर त्याग ने लक्ष्य बाय त्याग होय अने वैराग्य भाव में निमग्न रहेवुं। वैराग्य भाव साथी आवे उपदेश बोधना ग्रंथों थी। ए जे पण आपणे संसार प्रत्ये वैराग्य आवे एवा जे ग्रंथों होय उपशम प्रगटावे उपदेश बोध जे कयो ए बधो ज वैराग्य उपशम आपनार छे। એ બરોબર પરિણમે ત્યારે સિદ્ધાંત બોધ પરિણમે, અન્યથા નહીં। 506માં પત્રમાં કૃપાલય કે ભલે આત્માની વાતો ગમે એટલી થા, પણ જ્યાં સુધી તમારા અંદર ઉપદેશ બોધ પરિણમે નહીં, તમારામાં ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ આવે નહીં, ત્યાં સુધી આત્માનો તમને બોધ થવાનો નથી। ભલે શ્રવણ થાય તે ભલે, પણ પરિણમન થઈ શકે નહીં। એટલે આ પરિણમન માટેની ભૂમિકા છે। એટલે ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે। હવે બીજી વાત લખે છે, સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે। સંસારમાં રહેવું જો મનથી ભાવથી, અને મોક્ષ જોઈએ છે મારે તો, છે વૃત્તિ સંસારમાં, ગમે છે સંસાર એમાં જ પડ્યો છે, એનાથી છૂટવા માટેનો પ્રયત્ન નથી, અને જોઈએ છે મુક્તિ, તો તે કદી મળે નહીં। જેમ કૃપાલદેવ કાવીઠામાં ઉપદેશ આપતા હતા, ત્યાં ગોપાલભાઈ કે કોણ એમનું નામે બેઠા હતા ખુરશીમાં, અને પોતે ગોપાલભાઈ એમ કે મોક્ષ વાત કરી બધી પરમાર્થની, તો કે મોક્ષ તો અમારી ઘણો જોઈએ છે, મોક્ષ તો અમારી જોઈએ છે, ના ભક્તિ તો કે અમારી ઘણી કરવી છે, પણ આ પેટ પડ્યું છે ને, ભક્તિ તો અમારી ઘણી કરવી છે પણ આ પેટ પડ્યું છે ને। ત્યારે કૃપાલે બધા મોક્ષોને કહે કે ભાઈ એમને ભક્તિ ઘણી કરવી છે, હવે એમને પેટ પડ્યું છે તો અહીંયા એમને બે ટાઈમ ખાવાનું આપી દેજો, પાણીનો એક ઘડો અહીંયા ભરીને મૂકી દેજો, કેમ કે એમને ભક્તિ ઘણી કરવી છે। એટલે આખો દાડો ભક્તિ કર્યા કરે, પણ અહીંયા બારણામાંથી કોઈ બહારથી વરઘોડો જતો હોય લગ્નનો, તો એ ડોક્યું કરવું નહીં, જોવું નહીં, કેમ કે તમારે તો ભક્તિ ઘણી કરવી છે। ત્યારે પછી એ કે એમ તો કેમ થાય, ત્યારે કૃપાલે કે જીવને ભક્તિ કરવી નથી, આવા બધા બહાના કાઢે છે, પેટને આગળ ધરે, કુટુંબને આગળ ધરે, કરવું જ નથી, કરનાર તો કરી જ જા, એ આવું ગળે જ નહીં, કે જે થવાનું તે થાય। નરસિંહ મહેતા ભગવાનની ભક્તિમાં કેવા લીન રહ્યા, નરસિંહ મહેતાની ઝૂંપડી પ્રસિદ્ધ છે, એમને એમને વિચાર્યું કે મારું આ બધા છોકરીઓને આ બધાનું કોણ કરશે, જે થવાનું થશે, બધું જ થઈ ગયું, નરસિંહ મહેતાનું મામેરું એના પુણ્ય બધું પડી ગયું, પણ એ તો ભગવાનની ભક્તિમાં જ લીન રહ્યા। એમ અહીંયા કે છે, સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે। કેમ કે સંસાર એ તો ગ્રહણનો માર્ગ છે અને મોક્ષ એ ત્યાગનો માર્ગ છે। મોક્ષ માર્ગમાં તો બધું ત્યાગવાનું હોય, અને સંસાર માર્ગમાં તો સંસારીઓ નિરંતર ગ્રહણ કરવા માટે પ્રયત્નશીલ હોય, બંનેને કેમ મેળ ખાય, બંધનનો માર્ગ, હા અને પેલો છૂટવાનો માર્ગ, એટલે આકાશ પાતાળનું અંતર છે, પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત, એને ક્યાં મેળ બેસે। એ સંસારી જીવો તો કૃપાલ કે મોટો ચક્રવર્તી રાજા, અને તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે, અને મેળવવામાં સુખ માને છે કે મને હજુ વિશેષ મળે તો આનંદ થાય,
એમ સંસારી જીવોની દ્રષ્ટિ છે. પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. હવે એને ક્યાં મેળવેશે? જ્ઞાનીઓ તો કે બધું ત્યાગો, જે સંસારીઓ કે બધું મને જોઈએ બધું, એને ક્યાંય મેળવે બેસે? એટલે સંસાર અને મોક્ષના માર્ગ માં ને સા વિપરીતા છે. જગત ભગત ના રસ્તા જુદા, સૌ સૌ માં તલ્લીન અહો, એક બીજા ને ગાંડા માને, જાણે અક્કલહીન અહો. અહો કે આ જગતવાસી જીવોને નાનીઓના રસ્તા સાવ જુદા, એકબીજાને ગાંડા માને. નાની પુરુષ સંસાર દીને ગાંડો માને કે આવો અમૂલ્ય માનવ દેહનો અવસર મળ્યો છતાં ભોગવમાં પડ્યો છે, અને આ માનવ દેહ હાથમાંથી જઈ રહ્યો, જયારે ભોગી એમ જાણે છે કે આ એના ઘરે એને એટલું બધું મળ્યું, બધી સુવિધા જતો ભોગવતોય નથી, મૂર્ખ છે. નાની સંસારીને મૂર્ખ કહે, સંસારી ત્યાગીને મૂર્ખ કહે. એટલે સૌ સૌમાં તલ્લીન, પોતે ભોગોમાં લીન, અને નાનીઓ પોતાના આત્મ ધ્યાનમાં લીન, એમ બધાને જેમ જે સુખ ભાસ્યું બધા પોતપોતામાં તલ્લીન છે. એમ સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે, અસુલભ અત્યંત દુર્લભ છે. કેમ કે નાની પુરુષો કે ભરત ચક્રવર્તી જેવા ઘરમાં રહીને પણ કરી શક્યા છે, એટલે સર્વથા અસંભવ છે એમ નથી કહ્યું, અસુલભ છે, અત્યંત મુશ્કેલ છે. એટલે મોહની નગરીમાં રહીને જે મોહ રાજાને પરમ કૃપાલ દેવે માર્યો એ કોઈ બિરલા જ કરી શકે, બાકી અતિ દુર્લભ વાત છે. આરાધવી સાવ લિપ્ત રહેવું એ તો કોઈક આવા અનેક ભવનીય ના આરાધક હોય આવા કૃપાલદેવ જેવા જ કરી શકે, આપણું કામ નહીં. સંસારમાં રહેવું ને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. અજ્ઞાની શું કે કૃપાલદેવ સંસારમાં હતા ને, બધું થઈ શકે, એમાં થઈ શકે, પણ એ તો જ્ઞાની હતા. તમે આવી જ્ઞાન દશા પહેલા પ્રાપ્ત કરો પછી એવી વાત કરો કે કૃપાલદેવ કોણ ને આપણે કોણ, ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી, એ બે ને મેળ કેમ બેસે? તું જ્ઞાન લાવ પછી એવી વાત કર. સંસારમાં રહેવું ને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. વી રાયચંદના યથાયોગ્ય પત્ર 153 પૂરો થયો, આ બધાને વિવેચન નથી. હવે પત્રાંક 154 મોરબી 1946 એમાં પરમ કૃપાળ દેવે કાવ્ય લખ્યું છે. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા અસદ ગુરુ થકી ઉલટો વધ્યો યુતાપ. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા સદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, આપ એટલે પોતે સ્વચ્છંદે કલ્પના કરીને અનંતકાલના પરિભ્રમણમાં અનંત સાધન કર્યા. બીજા સાધન બહુ કર્યા, યમ નિયમમાં આ જ કહ્યું, યમ નિયમ સંયમ પણ આ પક્યો, પુની ત્યાગ વૈરાગ અથાગ લેવ, વનવાસે લેવો, ઘર છોડીને વનમાં ગયો, ઘર છોડીને ગુફાને તાળા માર્યા પણ મમતા નહીં ગઈ, વનવાસ લ્યો મુખ મૌન રહ્યો, ઉપરથી મૌન અંતરની વાચા ચાલુ, પછી ઇશારાથી જણાવે, મુખ મૌન રહ્યો, ધળ આસન પદ્મ લગાઈ દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હટ જોગ પ્રયોગ સુધાર ભયો, જપ ભેદ જપે, તપ ત્યોહી તપે, ઉર સહી ઉદાસી લહી સબ પે, સબ સાધન કે નય ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે. આ મત સાચો આ ખોટો આવા નહીં ભેદ લીધા, વ સાધન બાર અનંત કિયો.
तदपि कछु हाथ हजू न पर्यो। आवा साधनो स्वमति कल्पनाए स्वच्छंदे अनंत वार कर्या छता कई हाथ में न आव्यू। वह साधन बार अनंत कियो तदपि कछु हाथ हजू न पर्यो। अब क्यों न विचार कहे मन से कछु और रहा। उन साधन छे साधन ही नहीं छे पण तलवार एनी होय पण एने वापरता अवड़वी जोईए नहीं तो पोतानो हाथ कापी नाखे। तेम साधन एना ए पण नानी जेम कहे तेम वापरवा। बिन सदगुरु कोई ने भेद ले मुख आगल है तारा पास छे तू पोते ज नानी छू केवल नानी छू। मुख आगल है कह बात कह शू बात करिए मुके बाहर थी केवल नान आवानु नथी। करुणा हम पावत है तुमकी कृपाल के तमारी हमने करुणा आवे छे दया आवे छे के तमे लोको केतलू बधु करियु अने करो छो छता आत्मार्थना लक्ष्य वगर गुरु आज्ञा वगर स्वच्छंदे करवाथी बधु भोग जाय छे। करुणा हम पावत है तुमकी वह बात रही सुगुरु गम की। सुगुरु हाँ अपने के सुगुरु गम की सुगुरु ज्ञानी सु एटले सम्यक ज्ञानी गुरु ज आपने मार्ग बतावी सके एना गमनी वाचा पल में प्रगटे। मुख आगल से जब सदगुरु चरण सु प्रेम बसे पजी तन से मन से धन से सब से गुरुदेव के आन स्व आत्मा बसे तो तब कार सिद्ध बने अपनो रस अमृत पावही प्रेम घनम। प्रेम जो सत्य गुणों प्रत्ये थई गयो तो एनु रहस्य भक्ति बढ़े बधु समझाई जैसे। એટલે અહીંયા આજ વાત કરી છે બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના આપ કલ્પના આપ પોતાની કલ્પનાથી સાધન કર્યા એના માટે કૃપાલદેવ 466 માં પત્રમાં લખ્યું છઠ્ઠી કલમ કે જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય યોગથી કે સમાધિથી કે એવા એવા પ્રકારથી પણ તેથી જીવનું કઈ કલ્યાણ થાય નહીં। જીવનું કલ્યાણ સમૂહ જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા પોતાની કલ્પના મૂકી દેવી। આપણને માર્ગની જ ખબર નથી અને હું તો કે મોક્ષે પહોંચી જઈશ કેવી રીતે પહોંચીશ અને માર્ગની જ ખબર નથી। પ્રભુશ્રીને કૃપાલે લખે 534માં પત્રમાં જીવ દિશા મૂળ થયો છે કયા કઈ દિશામાં માર્ગ છે એ ભાન નથી ને હું મોક્ષ પામીશ કેવી રીતે પામીશ માર્ગની જ ખબર નથી તો ગંતવ્ય સ્થાન પર કેવી રીતે પહોંચીશ। એમ સ્વચ્છંદે આ જીવ અનંત કાળથી રખડ્યો છે બીજા સાધન બહુ કર્યા અનંતવાર શાસ્ત્ર શ્રવણ અનંતવાર વિદ્યાભ્યાસ બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના આપ અથવા અસદ ગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ અથવા ગુરુ આજ્ઞા કરવા ગયો પણ મળ્યા અસદ ગુરુ એની આજ્ઞા કર્યું તો એ વિપરીત થયું કેમ કે માર્ગને પામેલો માર્ગને પમાડશે જે પોતે માર્ગ પામ્યા નથી તે આપણને શું બતાવે। એટલે પત્રાંક 403માં કૃપાલદેવ કહે છે કે ધર્મ કોનાથી શ્રવણ કરવો જ્ઞાની પુરુષ જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે યાવત આરાધવા જોગ છે। જીવે ધર્મ પોતાની કલ્પના વડે પોતાની કલ્પના સ્વચ્છંદે કદી પ્રાપ્તિ નહીં થાય અને રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમાં અનંત છે। કોણે કહ્યું બાખ્યું જીન નિર્દોષ જીનેશ્વર કેવલનાની ભગવંતે કેવલનાથી જોઈને કહ્યું જે પોતાનો સ્વચ્છંદ મૂકીને જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તેનું અવશ્ય કલ્યાણ થાય। જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પાત્ર અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે
कल्पना थी, कल्पना नो कोथड़ो आवा कुगुरु पासे थी धर्म श्रवण करवा जोग पण नथी, मनन करवा जोग पण नथी, अने एनी आज्ञा आराधवा जोग पण नथी। एटले कृपाल ने बीजू काई शोध मां मात्र एक सत्पुरुषे शोधीने चरणा चरण कमल मां सर्वभाव अर्पण करी दई वर्त्यो जा, पछी जो मोक्ष न मळे तो मारी पासे थी लेजे। पण सत्पुरुष एज के निष्दीन जेने आत्मानो उपयोग छे, निरंतर स्वरूप में रमनारा आवा ज्ञानी पुरुष ने शरण लेजो। प्रभु श्री जी ए हजारों ने आ मार्ग में वाळ्या त्यारे आ पटेल लोग बधा के अमारे तो आपज ज्ञानी आपज गुरु कृपाल ने मानव के अमारे तो आपज अमे क्या कृपाल ने जोया। त्यारे प्रभु श्री के प्रभु अमे कहे कहो कहिए एम करो तो कई छूटवानो आरो छे। तुलसी जाने आजे मने माने काले बीजा अज्ञानियों ने वर्गी पर से मारा तो आ गुरु मने मार्ग में लावनारा पण प्रश्न के एम करवानो नथी अने अमे कहीए एम करो तो छूटवानो आरो छे। हेमचंद टोकरसी जेवा आया नहीं हेमचंद भाई करीन वेद हता बरोडाना, ए तो के ए तो एम ज के ने ए थोड़ी के एमने मानो आपणे तो एमने ज मानवा। तेरे प्रभुशी एक बार कहे के हमें कही एम करो नहीं तो मरी जसो न हो ये छूटवानो मार्ग। तमे हमने गुरु मानो छो तो हमें कही एम करसो के नहीं, हमें कही के कृपा लेने गुरु मानो तो तेम करो एम तमारु कल्याण छे। जारे आवा पूछो के जे नहीं तो मार्या जसो, हाँ उपकार नो उपकार के भले ओळवो नहीं पण गुरु तो कृपाळु देवज बीजे एक नहीं ए भाव के छे दृढ़ करी लो नहीं तो एना जवाबदार अमे नथी। एम यहाँ के छे जीवे धर्म पोतानी कल्पना वडे अथवा कल्पना पात्र अन्य पुरुष वडे श्रवण करवा जोग मनन करवा जोग के आराधवा जोग नथी तो कोनाथी धर्म सांभळवो। मात्र आत्मस्थिति छे जेनी, आत्मस्थिति छे जेनी, आत्माकार वृत्ति छे जेनी अथवा सत्पुरुष एज के निष्दीन जेने आत्मानो उपयोग छे आवा ज्ञानी पुरुष थी। मात्र आत्मस्थिति छे जेनी एवा सत्पुरुष थी ज आत्मा के आत्म धर्म श्रवण करवा जोग छे यावत आराधवा जोग छे। आवा आत्मज्ञानी पुरुष थी ज आत्मा जाणवो के आत्म धर्म नान दर्शन चारित्रमय धर्म छे, रत्नत्रय धर्म छे, ते श्रवण करवा योग्य छे। अने यावत आराधना पण तेमना द्वारा नानी नी आज्ञा थी पण स्वमती कल्पना ही नहीं अने कुगुरु आश्रय नहीं आवो अनंत काल में थयुं छे ने भूल्या पड्या माटे के हवे नहीं। बीजा साधन बहु कर्या करी कल्पना आप अथवा सदगुरु थकी उलटो वध्यो उताप। अथवा सदगुरु ने भेटिया एनी आज्ञा आराधवा में उल्टो उताप वध्यो मन नो संताप वध्यो पण घट्यो नहीं। जयरे वितरागनी गमे तेवी आज्ञा होय ते पण जीवने मुक्ति नुं ज कारण छे। प्रभु श्री जी सदगुरु प्रसाद नी प्रस्तावना लखी छे आमां गाथा टाँकी छे कि जिन आणा कुनम ताणम सबेपी मुख कारणम सुंदरम अपी स्वबुद्धिये सबम भव निबंधनम। जीण आणा जिनेश्वर भगवान नी अथवा वितराग पुरुषों नी आज्ञा थी जे करवामां जे जे करवामां ते सर्व धर्म रूप छे। जीण आणा कुणम ताणम कोई पण सर्वे पी मुख कारण मोक्ष नु कारण छे। पण सुंदरम अपी मने सुंदर लागे हूँ आम करू तो बहु सारू थाय। सुंदरम पी पण स्वबुद्धिए पोतानी बुद्धिए स्वछंदे सबम भव निबंधनम सर्व संसार बंधन नु ज कारण छे। गम्मे एटलू सुंदर आपणने लागतुं होय पण आ प्रज्ञानी छे एटले आपणो निर्णय खोटो माणीने बुद्धिने वळगी रहेवू नहीं, नानी कहे तेम कर्या करवू एमो आपणुं कल्याण छे। एटले अथवा असदगुरु ठकी उल्टो वधे उताप बीजा साधन बहु कर्या करी कल्पना आप अथवा सदगुरु थकी उलटो वध्यो ताप। हवे के छे पूर्व पुण्य ना उदय थी मळ्यो सदगुरु योग
वचन सुधा श्रवणे जतां तयो हृदय गत शोक। पूर्व पुण्य ना उदय थी मळ्यो सद्गुरु योग, पूर्वे पुण्य ना ढगला संचय कर्या तेना फळमां हवे सत्पुरुष नो योग मळी आव्यो। घणो 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 पुण्य जोईए छे सत्पुरुष नो योग थवामां, ते केटलुं पुण्य केटलाय भावनी आराधना करीए छे त्यारे आ योग मळ्यो छे। पूर्व पुण्य ना उदय थी हवे आ मळ्यो सद्गुरु योग, वचन सुधा, वचन ने सुधा, अमृत वचना अमृत, वचन सुधा श्रवणे जता थयु हृदय गत शोक। आवा ज्ञानी पुरुषना आवा पवित्र वचनो ते कर्ण गोचर थता हृदय गत शोक थयु, हृदय माती बधो शोक जतो रह्यो, शोक रही थई गयो मन। आवा आवा वितराग पुरुषना वचनो छे के जे सांभळवाथी आत्मा परम शांति अनुभवे छे। पूर्व पुण्य ना उदय थी मळ्यो सद्गुरु योग, वचन सुधा श्रवणे जता थयो हृदय गत शोक। वैराग्यम जेटलो बलवान होय तेटला नानी पुरुषना वचनो अमृत तुल्य भासे छे, केम के शुक्ल हृदय विना मारा वचन ने कोण दाद आपसे। जेटली मननी पवित्रता होय तेटला ज नानी पुरुषना वचन अपने परम आनंद नुं कारण थाय। હવે કૃપાલી કે છે નિશ્ચય એથી આવ્યો તળસે અહી ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મે એક લક્ષ થી આપ। નિશ્ચય થી આવ્યો, હવે જ્ઞાની ગુરુ મળી ગયા, એના અમૃત વચનો કર્ણ ગોચર થયા, હૃદય શોક રહી થયું, તેથી હવે મનમાં નિશ્ચય થયો કે તળસે અહી ઉતાપ। નિશ્ચય એવો આવ્યો, હૃદયમાં નિશ્ચય આવ્યો કે જરૂર આ પુરુષથી મારા ભવનો તાપ કે સંતાપ જરૂર ટળશે। નિશ્ચય એથી આવ્યો ટળશે અહી ઉતાપ, કેમ કે નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષથી આપ। આ પાછું શરત છે, તેમ આપણે કે કૃપાલને મળી ગયા એટલે આપણો તાપ જરૂર ટળશે, પણ આ છેલ્લું એમ કહ્યું કે નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષથી આપ તો ટળશે। એક લક્ષ માત્ર આત્માર્થ, એટલે કામ એક આત્માર્થનો બીજો નહીં મન રોગ, મનમાં બીજો કોઈ રોગ ન હોય તો જ આત્મસિદ્ધિ થાય। કષાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ, બીજી બીજી પછી ઈચ્છા અંતરમાં રાખે અને કે મને કૃપાલયનો યોગ થયો એટલે મારું કામ થઈ જશે, નહીં થાય એ કહે એમ કરો તો થાય, એની આજ્ઞામાં કલ્યાણ છે। આણાય ધમ્મો આણાય તવો, નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષથી આ, માત્ર આત્મશુદ્ધિને અર્થે મોક્ષ કયો, નિજ શુદ્ધતા રાગવેશ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી જ મોક્ષનો પંથ રાગવેશ અજ્ઞાન ઘટાડવા માટે જ આત્મશુદ્ધિ અર્થે જન્મથી મુક્ત થવાને અર્થે જ જો સત્સંગ કર્યો તો કે છે જરૂર સિદ્ધિ થશે। નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષથી આ, લક્ષ એ ખાસ બન્યો રહેવો જોઈએ, જેમ ગાડી ટ્રેક ઉપરથી બીજી બાજુ ચડી જાય તો જ્યાં જોઈએ ત્યાં ન જાય। લક્ષ આત્માર્થનો ન હોય, લક્ષ દેવલોકનો થઈ જાય કે સંસારના ભોગોનો કુટુંબાદીનો આ દુઃખ નિવારવાનો, તેના માટે નથી આ, આ તો જન્મથી મુક્ત થવા માટે આ મંત્ર આદિ બધું છે, એવો લક્ષ નિરંતર રાખે તો એ ખાતામાં જાય, નહીં તો આ ભોગો મળે કેન્દ્રીય સુખ મળે તો બધું ગયું, પાણી ક્યારામાં નહીં ગયું, ફૂટી ગયું, બધું બહાર જ ગયું, એટલે લક્ષ ભૂલાવો નહીં જોઈએ। અનાદિથી ઘણા સાધન તો કર્યા પણ આ લક્ષ જ નથી, બસ રૂઢિ આધીન કર્યા કરો, બાપ દાદા કરતા એમ કરો, લોક રૂઢિએ અથવા ઓગ સંજ્ઞાએ બસ કરતા આવ્યા તેમ કરવું, શા માટે એ કઈ વિચારવું જ નહીં। આ બધી ઓગ સંજ્ઞાએ લોક સંજ્ઞાએ ધર્મ કર્યા, પણ મારા રાગદ્વેષ કેમ ઘટે એવો લક્ષ રાખી રહે કે કશાયો ઘટે એ લક્ષ રાખ્યા વગર કર્યું, માટે બધું ભોગ્યું, અર્થાત આત્માર્થે નહીં થયું,
એટલે એ નહીં કરવા બરાબર છે. મોક્ષ ને માટે ન થાય તો આવું તો બીજો અનંત વાર કર્યો. નિશ્ચય એથી આવ્યો ચડશે અહી ઉતા, નિત્ય કર્યો સત્સંગ મે એક લક્ષ થી આપ. આ પ્રમાણે આ ત્રણ ગાથાઓ આ પત્રાંક 154 ની પૂરી થઈ. વિશેષ આપણે આવતીકાલે થઈશું. વચનામૃત પત્રાંક 155 મુંબઈ 1946. એમાં પરમ કૃપાલદેવે લખ્યું, કેટલીક વાતો એવી છે કે માત્ર આત્માને ગ્રહે છે અને મન વચન કાયાથી તે પર છે. કેટલીક વાતો એવી છે કે જે વચન કાયાથી પર છે પણ છે. કેટલીક વાતો એવી છે કે જે માત્ર આત્માને ગ્રહે છે એટલે અનુભવ ગોચર જ. કેટલી વાતો આત્માને ગ્રાય એટલે અનુભવ ગોચર, જે વાણી ગોચર નહીં કે મન વચન કાયા કોઈથી પણ કહી શકાય એમ નથી. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. કેટલીક વાતો એવી છે કે માત્ર આત્માને ગ્રહે છે અને મન વચન કાયાથી તે પર છે. મન વચન કાયાથી તે સમજાવી નથી. કોઈ વસ્તુ આપણને સ્પર્શથી પણ, જેમ કે આત્મા અરૂપી પદાર્થ છે, પણ જેમ બીજી વસ્તુઓના સ્પર્શથી પણ આપણે હવા કે ઠંડી કે ગરમી સ્પર્શથી આપણે જાણી શકીએ છીએ કે આ ગરમી છે કે ઠંડી છે, પણ આત્મા એવી રીતે સ્પર્શથી ન જણાય. એ અરૂપી વસ્તુ છે, એ તો માત્ર અનુભવ ગોચર છે. એટલે કેટલીક વાતો એવી છે કે માત્ર આત્માને ગ્રહે છે અને મન વચન કાયાથી પર છે. અને કેટલીક વાતો એવી છે કે જે વચન કાયાથી પર છે પણ છે, એટલે કે મનમાં સમજી શકાય છે. એવી વસ્તુઓ જગતમાં છે. પછી કૃપાલે લખે શ્રી ભગવાન, પછી શ્રી મગસાપ, શ્રી બખલાદ. મનની સ્થિરતા થવા માટે કૃપાલદેવે આ બધું જાણે કહ્યું હોય એમ લાગે છે કે શ્રી ભગવાન. ભગવાન કહીએ તો સરળતાથી આપણે બોલી જવાય, પણ ઉપયોગને સ્થિર કરવા માટે જેમ અનાનુપૂર્વી ની યોજના જ્ઞાનીઓ કરી કે આગલો અક્ષર પાછળ પાછળનો વચમાં, જેમ નવકાર મંત્ર માટે અનાનુપૂર્વી નો પાઠ કૃપાલદેવી મોક્ષમાળામાં લખ્યો, તેમ આગળ પાછળ એમ થવાથી જેમ આત્મસિદ્ધિ છે, તેમ એની એક ગાથા પહેલા બોલે પછી પાંચમી પછી દસમી પછી પંદરમી વીસમી અથવા હે પ્રભુ ઊંધેથી બોલે આમ 20 પછી 19 18 17 અથવા પાછળથી પણ 20 પછી 18 પછી 16 15 એમ જે બોલવાથી આપણી વૃત્તિઓ જે બહાર ફરે છે તેને સ્થિર કરવી પડે છે, નહીં તો બોલાય નહીં. એટલે વૃત્તિઓને સ્થિર કરવા માટે અહીંયા આપણે એક એવું કહ્યું કે શ્રી ભગવાન. એ જ વાત શ્રી મગસાપ. મગસાપ શું? તો કે એમાં પણ ભગવાન શબ્દ છે. એનું નીચે આપ્યું છે ફૂટનોટમાં કે 12 અક્ષરીનો એક એક ઉપલો અક્ષર વાંચવાથી ભગવાન થશે. બારકડી કખ ગગણા ચષ જજના, એની 12 અક્ષરીનો એક એક ઉપલો અક્ષર વાંચવાથી ભગવાન થશે. જેમ કે મઘ સાપ મ, મ એના પહેલાનો અક્ષર કયો આવે એ લેવો, તો કે પ ફ બ ભ મ. મ પહેલા ભ આવે છે, ફ ફ બ ભ મ. એટલે મ પહેલાનો અક્ષર લેવો તે થયો ભ. એટલે અહીંયા મ ને ઠેકાણે આવ્યું ભ. અને પછી મ ઘ સાપ ઘ, ઘ ને પહેલે બારકડીનો
એક ખ ઘ ગણ એટલે એના પહેલા ઘ ની પહેલા ગ આવે છે એટલે એ ગ લેવો પહેલાનો અક્ષર એક એક લેવો તો થયું ભગ ભગ પછી શાપ શ ક્યારે આવે તો કે એ યર લબ સસ સહ તો યર લબ સસ સહ થી શ તાળવી શ ની પહેલા વ આવે એટલે તે વ લેવો તો અહિયાં શા છે એટલે વા ભગ વા પછી મઘ શાપ પ શબ્દ ની પહેલા શું આવે તો કે તથ દધ ન પફ બબ મ એટલે પ પહેલા ન આવે તથ દધ નો છેલ્લો અક્ષર પછી પફ બબ શરૂ થાય એટલે પ પહેલાનો અક્ષર લેવો ન એટલે મઘ શાપ નો અર્થ નીકળે છે ભગવાન શ્રી ભગવાન શ્રી મઘ શાપ તેને પણ વિચારતા શ્રી ભગવાન શબ્દ જણાશે ચિત્તની સ્થિરતા થાય કેમ કે વૃત્તિઓ બહાર ભટક્યા જ કરે છે એને સ્થિર કરવાના અમુક ઉપાય છે જેમ અનાનુપૂર્વી બતાવી નહીં તો આપણે મંત્ર બોલતા જઈએ અને વૃત્તિ બહાર કઈ ના કઈ ઘાટ ઘડ્યા જ કરે એટલે મનને સ્થિર કરવા માટેના આ બધા ઉપાયો છે શ્રી બખલાત પેલું તો મગશાપ હતું અને શ્રી બખલાત એમાં પણ એ રીતે છે પણ પેલામાં બારખડીનો જે અક્ષર આવે એનાથી પહેલા પહેલો અક્ષર લેવાનો હતો હવે આમાં બારખડીનો એક એક ઉતરતો અક્ષર લેવાનો એ પ્રમાણે વાંચવાથી પણ ભગવાન થશે શ્રી બખલાધ બ પ ફ બ ભ મ હવે બ પછી ભ આવે તો અહીંયા ભ લેવો પછી ખ તો ક ખ ગ ગણ ક ખ ખ પછી ગ આવે એટલે ભગ પછી બખ લાધ લ લ ક્યાં આવે તો કે યર લ વ લ પછી વ આવે તો વ લેવો અને આ લા છે તો વા લેવું એટલે ભગવા અને ધ પછી ધ લેવો એટલે ત થ દ ધ ન એટલે ન ના પહેલાનો અક્ષર ધ આવે તે લેવો નહી તથ દ ધ ન એટલે ધ પછીનો અક્ષર ન આવે એટલે ન લેવો પછીનો અક્ષર લેવો છે આ રીતે શ્રી બખલાત કહેતા પણ શ્રી ભગવાન અને શ્રી મગશાપ કહેતા પણ શ્રી ભગવાન થાય છે આ પ્રમાણે ચિત્તની સ્થિરતા કરવા માટે લખી હોય એમ જણાય છે આ પ્રમાણે આ પત્ર પૂરો થયો આગળનો પત્ર 156 મુંબઈ 1946 આમાં કૃપાલ એ લખે છે પ્રથમ ત્રણ કાળને મુઠ્ઠીમાં લીધો એટલે મહાવીર દેવે જગતને આમ જોયું પ્રથમ ત્રણ કાળને મુઠ્ઠીમાં લીધો એટલે ભગવાન મહાવીરે અથવા તીર્થંકરોએ પહેલા તો ત્રણેય કાળને કેવળ જ્ઞાન વડે જોયો અને તે જોયા પછી તેમાં શું શું જોયું તે જેમ છે તેમ પ્રણીત કર્યું પ્રથમ ત્રણ કાળને મુઠ્ઠીમાં લીધો ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્યકાળ એ ત્રણેય કાળને હસ્તામલકવત જોયો હાથમાં આમળું હોય તો આપણે કેવું સ્પર્શ દેખાય તે ભગવાન તો ત્રણેય લોકને આવી રીતે જુએ છે એક જ સમયમાં કે અનંત ભવિષ્યકાળ છે ભવિષ્યમાં પ્રતિ સમયે શું શું થશે ભૂતકાળમાં શું શું થઈ ગયું અને વર્તમાનમાં શું થઈ રહ્યું છે એ બધો જ ભગવાનના જ્ઞાનમાં એક સમયમાં જણાય તો કે ભવિષ્ય કેમ જણાય ભવિષ્ય રૂપે જણાય કે ભવિષ્યમાં આ પ્રમાણે થવાનું છે ભૂતકાળમાં આ પ્રમાણે થઈ ગયું અને વર્તમાનમાં આમ થઈ રહ્યું છે એમ ત્રણેય કાળ ભગવાન કેવળ જ્ઞાન વડે એક સમયમાં જોઈ રહ્યા છે એટલે પ્રથમ ત્રણ કાળને મુઠ્ઠીમાં લીધો એટલે કે ત્રણેય કાળને કેવળ જ્ઞાન વડે જોયો પછી જગતમાં શું શું છે તે પ્રણીત કર્યું મુઠ્ઠીમાં લીધો એટલે મહાવીર દેવે જગતને આમ જોયું દરેક તીર્થંકરો
ત્યારે કેવડીઓ ને કેવળનાન થાય ત્યારે આખું વિશ્વ એના જ્ઞાનમાં ઝલકે છે. એમને કઈ જોવું નથી, પણ સહજ રીતે જેમ આરિસો નિર્મળ હોય તો આપણે એમાં પ્રતિબિંબ આપણું પડે જ. અહીંયા કઈ કાચ લાગેલો હોય તો આપણું મોઢું તેમાં દેખાય જ. કાચ તો જડ છે, એને કે જોવાના ભાવ નથી, છતાં પણ એનો ગુણધર્મ જ એવો છે કે આપણે બધા એમાં ઝલકીએ. તેમ કેવળ નામ જયારે થાય છે એટલે આત્માની એટલી નિર્મળતા થાય છે કે આખું વિશ્વ એમાં સહેજે દેખાય છે. એટલે ભગવાન મહાવીરે જગતમાં શું શું જોયું તે હવે કહે છે. તેમાં અનંત ચૈતન્યાત્માઓ મુક્ત દીઠા. કેવળ જ્ઞાન વડે ભગવાન ના જ્ઞાનમાં આખું વિશ્વ ઝલક્યું કે ભગવાને કેવળ જ્ઞાનમાં શું જોયું તો કે તેમાં અનંત ચૈતન્ય આત્માઓ તો મુક્ત દીઠા. ચૈતન્ય શક્તિ વાળા આત્માઓ છે, જ્ઞાન દર્શન યુક્ત, જ્ઞાન ચેતના દર્શન ચેતના, એમાં અનંત આત્માઓ તો કર્મોથી મુક્ત દીઠા. સિદ્ધ અવસ્થાને પામેલા સિદ્ધ ભગવંતો તે પણ અનંત છે. તે અનંત ચૈતન્ય આત્માઓ તો મુક્ત દીઠા, કર્મોથી મુકાયેલા જોયા. અને અનંત ચૈતન્ય આત્માઓ બદ્ધ દીઠા. અને એવા અનંત ચૈતન્ય આત્માઓ પાછા બદ્ધ એટલે કર્મોથી બંધાયેલા જોયા. જ્ઞાનમો જેવું દેખાયું તે કહ્યું. અનંત ચૈતન્ય આત્માઓ બદ્ધ દીઠા, અનંત મોક્ષ પાત્ર દીઠા. કેવળ જ્ઞાનમાં પાછા અનંત જીવો મોક્ષ પામવાને યોગ્ય દીઠા. સંસારમાં કેવળ જ્ઞાન, કેવળ એટલે માત્ર જ્ઞાન જ સંપૂર્ણ શુદ્ધતા, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. જેનો કેવળ શુદ્ધ આત્મ સ્વભાવ એકદમ શુદ્ધ થઈ ગયો છે તેના અંદર આખો વિશ્વ ઝલકે તો એમણે આ જગતમાં શું જોયું તો કે અનંત આત્માઓ તો કર્મોથી મુક્ત દીઠા અને અનંત આત્માઓ કર્મોથી બંધાયેલા દીઠા. અને અનંત પાછા મોક્ષ પાત્ર દીઠા. અનંત આત્માઓ એવા છે કે જે મોક્ષ પામવાને યોગ્ય છે, યોગ્યતા જેનામાં છે એવા પણ જોયા. અને અનંત મોક્ષ અપાત્ર દીઠા. આવા અનંત આ જીવોમાં અનંત જીવો તો મોક્ષ પામવાને યોગ્ય જોયા. અને અનંત વર્તમાનમાં અપાત્ર એટલે દુર્ભવ્યો અનંત કાળે મુક્તિને પામે એવા પણ જોયા. અને પાછા અભવ્યો પણ દીઠા, તેમ કે જે કોઈ કાળે પણ મુક્તિને પામે નહીં એવા જીવો પણ કેવળ જ્ઞાનમાં ભગવાને જોયા. અને અનંત અધોગતિમાં દીઠા. અનંત આત્માઓ પાછા નરક સાત નરકો કે નિગોદમાં દીઠા. અનંત અધોગતિમાં દીઠા, ઉર્ધ્વગતિમાં દીઠા. અને પાછા અસંખ્યાત આત્માઓ પાછા ઉચ્ચ ગતિઓને પામેલા જોયા. દેવલોકમાં રહેલા તેને પણ જોયા. તે લોકને પુરુષાકારે જોયો, પુરુષના આકારે આખો લોક જોયો. લોક પુરુષ સંસ્થાને કહ્યો, પુરુષાકારે આખો લોક રહ્યો એવો જોયો. અને જડ ચેતનાત્મક જોયું. આખા વિશ્વને ભગવાને કેવળ જ્ઞાનમાં જડને ચૈતન્ય પદાર્થોથી યુક્ત જોયું. આખા વિશ્વમાં શું જોયું કે જડ ને ચેતન પાંચે દ્રવ્યો જડ છે, ચેતન એક આત્મા છે. એટલે જડ ચેતનાત્મક વિશ્વ જોયું. એ સિવાય આ જગતમાં આ લોકાકાશમાં કઈ નથી. આ લોકાકાશની વાત કરી, એના સિવાય આ લોકાકાશ છે જે તો અનંત છે. લોકાકાશની અંદર આ લોકાકાશ રહેલો છે, એના વચ્ચે પેન્ડ્યુલમની જેમ લટકે છે. ધનવાદ તનવાદ ધનોદધિ એ આવા બળવાન વાયુથી તે આખો લોક રહેલો છે. એમ કેવળ નાને કેવળ નાણીઓએ નાનમાં જેવું જોયું તેવું કહ્યું. એટલે કૃપાલય લખે છે, પ્રથમ ત્રણ કાળને કેવળ જ્ઞાનીઓએ મુઠ્ઠીમાં લીધો કેવળ જ્ઞાન ના મળે
એટલે મહાવીર દેવે જગતને આમ જોયો, જગતમાં શું જોયું? તો કે તેમાં અનંત ચૈતન્ય આત્માઓ મુક્ત દીઠા, મોક્ષ ને પામેલા દીઠા, સર્વકર્મોથી મુકાયેલા સિદ્ધ થયેલા જોયા, અનંત ચૈતન્ય આત્માઓ બદ્ધ દીઠા, કર્મોથી બંધાયેલા જોયા, અનંત મોક્ષ પાત્ર દીઠા, અનંત મોક્ષ અપાત્ર દીઠા, અનંત અધો ગતિમાં દીઠા અને ઉર્ધ ગતિમાં દીઠા, તેને પુરુષાકારે જોયો, જોયું જડ ચેતન્યાત્મક જોયું. જડ ચેતન આત્મક આ વિશ્વ છે, તેમાં આપણે ચેતન્ય દ્રવ્ય હોવા છતાં પણ આપણે જડને પોતાનું સ્વરૂપ માનીએ છીએ કે આ શરીર તે જડ, તે જ હું. આવી વિપરીત માન્યતા અનાદિની જીવને લાગેલી છે, જેને અગૃહિત મિથ્યાત્વ કહે છે. જે કોઈ કાળે ગ્રહણ કર્યું નથી, ગ્રહાયેલું છે કે હું દેહ તે જ હું છું, હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્ર આદિ બધા મારા છે. જેમાં જેમાં મારા પણ કર્યું મારા છે, એમ કોઈના થયા નથી, થતા નથી, થશે નહીં, પણ એને માની લીધું. તો માન્યતાનું ફળ છે વિપરીત શ્રદ્ધા હોવાથી એમાં રાગ દ્વેષ થાય છે. જે પોતાનું નથી જતા પોતાનું મના, અને એ રાગ દ્વેષનું ફળ એને જન્મ મરણ આવે છે ફરી. હવે એ વાત સમજી જાય કે સ્વમાં સ્વબુદ્ધિ પરમાં પરબુદ્ધિ કરે તો જન્મ મરણથી છૂટી જાય, અર્થાત મમત્વ ભાવ છૂટી જાય. મારું છે જ નહીં, હું દેહાદિ સ્વરૂપે નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ પણ મારા નથી, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. રાગ દ્વેષના ક્ષય થઈ ગયા, બસ આખો સંસાર નાશ પામી ગયો, જન્મમરણ છૂટી ગયા. રાગ દ્વેષને લઈને જ જન્મમરણ છે. રાગ દ્વેષ પણ અજ્ઞાનને લઈને ટક્યા, મિથ્યાત્વને લઈને. એટલે કૃપાલ એક ગાથામાં જ સ્વામી ગાથામાં બધું કહી દીધું. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, મુખ્ય કર્મની ગાંઠા રાગ દ્વેષ, રાગને લઈને દ્વેષ, અને રાગ દ્વેષનું પણ મૂળ કારણ અજ્ઞાન છે. મિથ્યાત્વ જ્યાં સુધી છે, એટલે દેહમાં કે પરમા અહમ મમત્વ ભાવ છે, ત્યાં સુધી રાગ દ્વેષ છે જ, અને રાગ દ્વેષ છે તો કર્મબંધન છે જ, કર્મબંધન છે તો જન્મમરણ પણ છે જ, જન્મણ છે તો અનંત દુઃખ પણ ભોગવવાનું છે જ. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. જે માર્ગ વડે આ રાગ દ્વેષ અજ્ઞાન એટલે મિથ્યાત્વ નાશ પામે, દર્શનમો નાશ પામે, તે જ મોક્ષનો પંથ, સર્વ દુઃખથી મુક્ત થવાનો એ જ માર્ગ છે. હવે રાગ દ્વેષનું મૂળ પણ જ્ઞાન છે, એટલે પહેલા જ્ઞાનીઓ કે અજ્ઞાનને દૂર કરો તો ખરેખર રાગ દ્વેષ જડ મૂળથી જશે. મિથ્યાત્વ જો નહીં ગયું, દર્શનમો નહીં થશ્યો, તો એ રાગ દ્વેષ જડ મૂળથી કદી નહીં જાય. ભલે ઓછા વધતા થશે, પણ આ દેહ જ મારો નથી તો દેહના સંબંધીઓ મારા ક્યાંથી હોઈ શકે, એમ વારંવાર વિચારીને એ અહમ મમત્વ ભાવને જો ઘટાડે, મટાડે, તો એને આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન જો એકવાર થઈ ગયું કે પછી તો એ છોડે નહીં એ સુખને, નિરાકુળ સુખને, અને કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. આ પ્રમાણે કૃપાલદેવે આ લખ્યું કે આવું આ ચૈતન્ય આખું જડ ચેતનાત્મક વિશ્વ છે, તે કેવળ જ્ઞાની ભગવંતે કેવળ જ્ઞાનમાં જેવું જોયું તેવું કહ્યું.